ભાવનગર, તળાજા અને મહુવામાં ડુંગળી વેચવા માટે ખેડૂતોના વાહનોની કતારોની કતારો લાગે છે અને જ્યારે વેચાણ કરવા માટે જાય ત્યારે ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ડુંગળી પકવતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે। ભાવનગર, તળાજા અને મહુવામાં ડુંગળી વેચવા માટે ખેડૂતોના વાહનોની કતારોની કતારો લાગે છે અને જ્યારે વેચાણ કરવા માટે જાય ત્યારે જે ડુંગળીને ખૂબ માવજતથી, ખૂબ મહેનતથી, ખૂબ રોકાણ કરીને ખેડૂતોએ પેદા કરી છે એ ડુંગળીના માત્ર 2 રૂપિયા કિલોના મળે છે। એટલા માટે મારો અનુરોધ છે આપણા દેશના વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કે ડુંગળી પકવતા ખેડૂતોના સંરક્ષણ માટે તાત્કાલિક MSP ડિક્લેર કરવામાં આવે। વારંવારની અમારી માંગણી છે કે ખેડૂતોની આ ડુંગળી કોલ્ડ સ્ટોરેજમાં રહી શકે એવી વ્યવસ્થાઓ મોટા પાયે સરકાર તરફથી ઊભી થવી જોઈએ। એક્સપોર્ટની નીતિ અથવા બીજા રાજ્યોમાં ડુંગળી પહોંચાડાય અને ખેડૂતની ખેત પેદાશના સમયે એમને મુશ્કેલી ના પડે આ માટેની વ્યવસ્થા થવી જોઈએ। ખેડૂતોની જ્યારે આ કફોડી સ્થિતિ થઈ છે ત્યારે ડુંગળી પકવતા ખેડૂતોને ભૂતકાળમાં જે રીતે આપણે કિલો દીઠ અમુક સબસિડી જાહેર કરી હતી એ રીતે તાત્કાલિક ડુંગળી પકવતા ખેડૂતો માટે સબસિડી જાહેર કરવામાં આવે અને ડુંગળીના મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ ન્યૂનતમ મૂલ્ય સારું અને વ્યવસ્થિત નક્કી કરીને ખેડૂતોને રક્ષણ આપવામાં આવે। આમેય આ વખતે સૌરાષ્ટ્રમાં સરકારની એક ખોટી નીતિ, બહારથી કપાસ ઇમ્પોર્ટ કરવામાં કસ્ટમ ડ્યુટી ઓછી રાખી હોવાના કારણે ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને કપાસના પૂરા ભાવ મળ્યા નથી, એની પણ ચિંતા સરકારે કરી નથી અને બીજી તરફ આજે ડુંગળીના પકવતા ખેડૂતોની મુશ્કેલી ઊભી થઈ છે ત્યારે આ બાબતોમાં સરકાર સકારાત્મક વિચાર કરે એ માટે મેં વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યના આપણા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરતી ઈમેલ ભેજીને માંગણી કરી છે।